આજે બનાસ બંધના અગિયારમાં દિવસે ગઢપંથકના ઓડા સલેમપુરા કુંભાસણ જેવા ગામોમાં બંધની ચુસ્ત અસર જોવા મળી હતી આજે કુંભાસણ ગામનો એક દુકાનદાર ગુટકા તેમજ તમાકુની પડીનું વેચાણ કરતો હોવાના પગલે ગઢ પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ગઢમાં લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરતા પણ નજરે પડ્યા હતા કોરોના ઇફેક્ટ મુદ્દે આજે બનાસ બંધના અગિયારમાં દિવસે પણ ગઢ પંથકના ગામોમાં બંધની અસર જોવા મળી હતી હાલ આપ જે જોઈ રહ્યા છો આ વિસ્તાર ગઢનો જે રામચોક વિસ્તાર કહેવાય છે અને આ જે શોપિંગ દેખાઈ રહ્યા છે આ દિવસ દરમિયાન હજારો લોકોથી ધમધમતો આ વિસ્તાર છે સાથે સાથે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ હોય કે જે ગેસના બાટલા પણ લોકો અહીંયા લેવા માટે આવ્યા છે આમ ગઢ વિસ્તારની અંદર આજે જે બંધની વાત કરવામાં આવે તો આજે કુંભાસણ ગામે એક વેપારી તમાકુ તેમજ ગુક્કા વિસ્તાર ઝડપાયો હતો જેને પણ ગઢ પોલીસે જાહેરનામાના ભંગની એક ફરિયાદ દાખલ કરી હતી સાથે સાથે વાત કરવામાં આવે ગઢ પંથકના ગામોની તો હોડા સલેમપુરા તેમજ કુંભાસણના ગામોમાં પણ બંધની અસર જોવા મળી હતી અને સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ હતી આમ ગઢ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો બંધને સંપૂર્ણ સમર્થન મળ્યું હતું ગઢથી પી કેનું ચેનલ માટે કેમેરામેન યશ પટેલ સાથે પો દિને સાણા